સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર હિતુ કનોડિયા અને મોના થિમ્બા આ બંનેની જોડીએ કેટલી ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હિતુ કનોડિયા અને મોના થિમ્બા રિયલ લાઈફમાં પણ પતિ પત્ની છે અને તેમની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો 2000 સાલમાં રિલીઝ થયેલી દીકરી તો પારકી થાપણ કહેવાય આ ફિલ્મમાં સૌ પ્રથમવાર હિતુ કનોડિયા અને મોના થિમ્બાની જોડી સાથે જોવા મળી હતી અને દીકરી તો પારકી થાપણ કહેવાય ફિલ્મ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી તેમની આગળની ફિલ્મની વાત કરીએ તો 2000 સાલમાં રિલીઝ થયેલી દિલમાં વસતો દેશ આ ફિલ્મમાં પણ હિતુ કનોડિયા અને મોના થિમ્બાની જોડી સાથે જોવા મળી હતી અને દિલમાં વસતો દેશ આ ફિલ્મ પણ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી 2004માં રિલીઝ થયેલી આંસુડે ભીંજાય ઘર છોડું ભીંજાય ચુંદડી આ ફિલ્મમાં પણ હિતુ કનોડિયા અને મોના થિમ્બાની જોડી જોવા મળી હતી અને આંસુડે ભીંજાય ઘર છોડું ભીંજાય ચુંદડી ફિલ્મ પણ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. તે પછી 2008માં રિલીઝ થયેલી પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય ફિલ્મમાં પણ હિતુ કનોડિયા અને મોના થિમ્બાની જોડી જોવા મળી હતી અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર અને કિરણ આચાર્ય પણ જોવા મળ્યા હતા અને પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય ફિલ્મ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી 2008માં રિલીઝ થયેલી કંકુ પુરાયામાં અંબાના ચોકમાં આ ફિલ્મમાં પણ હિતુ કનોડિયા અને મોના થિમ્બાની જોડી જોવા મળી હતી અને કંકુ પુરાયામાં અંબાના ચોકમાં ફિલ્મ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી આગળની ફિલ્મની વાત કર 2008માં રિલીઝ થયેલી બાપ ધમાલ દીકરા કમાલ આ ફિલ્મમાં પણ હિતુ કનોડિયા અને મોના થિમ્બાની જોડી સાથે જોવા મળી હતી અને આ ફિલ્મ પણ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી 2009માં રિલીઝ થયેલી વહુરાની ફિલ્મમાં હિતુ કનોડિયા અને મોના થિમ્બા સાથે જોવા મળ્યા હતા અને વહુરાની ફિલ્મ પણ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. તે પછી 2009માં રિલીઝ થયેલી જન્મો જન્મ આ ફિલ્મમાં પણ હિતુ કનોડિયા અને મોના થિમ્બાની જોડી સાથે જોવા મળી હતી અને આ ફિલ્મ પણ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. તે પછી તેમની આગળની ફિલ્મની વાત કરીએ તો 2010માં રિલીઝ થયેલી સૂરજ ઉગ્યો સમણાના દેશમાં આ ફિલ્મમાં પણ હિતુ કનોડિયા અને મોના થિમ્બાની જોડી જોવા મળી હતી અને આ ફિલ્મ પણ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. તે પછી 2010માં રિલીઝ થયેલી જન્મદાતા ફિલ્મમાં હિતુ કનોડિયા અને મોના થિમ્બાની જોડી સાથે જોવા મળી હતી અને જન્મદાતા ફિલ્મ એક એવરેજ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી 2010માં રિલીઝ થયેલી દલ્લુડુ દીધુ કાર્તકના મેળામાં આ ફિલ્મમાં પણ હિતુ કનોડિયા અને મોના થિમ્બાની જોડી સાથે જોવા મળી હતી અને આ ફિલ્મ પણ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી 2010માં રિલીઝ થયેલી મોટા ભા ફિલ્મમાં પણ હિતુ કનોડિયા અને મોના થિમ્બાની જોડી જોવા મળી હતી અને આ ફિલ્મ પણ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી 2010માં રિલીઝ થયેલી જય વિજય ફિલ્મમાં મોના થિમ્બા અને હિતુ કનોડિયા સાથે જોવા મળ્યા હતા. જય વિજય ફિલ્મ પણ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી અને 2011માં રિલીઝ થયેલી નો ટેન્શન ફિલ્મમાં પણ હિતુ કનોડિયા અને મોના થિમ્બાની જોડી સાથે જોવા મળી હતી અને આ ફિલ્મ પણ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. તે પછી 2012માં રિલીઝ થયેલી મને રુદિય વાલા બાપા સીતારામ આ ફિલ્મમાં પણ હિતુ કનોડિયા અને મોના થિમ્બાની જોડી જોવા મળી હતી અને આ ફિલ્મ પણ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. તે પછી 2012માં રિલીઝ થયેલી ચુંદડીના સથવારે આ ફિલ્મમાં પણ હિતુ કનોડિયા અને મોના થિમ્બા સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ પણ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી 2012માં રિલીઝ થયેલી સાજન તને મારા સમ આ ફિલ્મમાં પણ હિતુ કનોડિયા અને મોના થિમ્બાની જોડી સાથે જોવા મળી હતી અને સાજન તને મારા સમ આ ફિલ્મ પણ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી 2013માં રિલીઝ થયેલી તું મારો કોણ લાગે આ ફિલ્મમાં પણ હિતુ કનોડિયા અને મોના થિમ્બા સાથે જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પણ સફળ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી 2013માં રિલીઝ થયેલી સુહાગન શોભે સાસરીએ આ ફિલ્મમાં પણ હિતુ કનોડિયા અને મોના થિમ્બા સાથે જોવા મળ્યા હતા અને સુહાગન શોભે સાસરીએ ફિલ્મ પણ એક સફળ ફિલ્મ સાબિત થઈ. તે પછી 2014માં રિલીઝ થયેલી રજવાડી બાપુને રંગ છે આ ફિલ્મમાં પણ હિતુ કનોડિયા અને મોના થિમ્બા જોવા મળ્યા હતા અને આ ફિલ્મ એક નિષ્ફળ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી હિતુ કનોડિયા અને મોના થિમ્બા 2021માં રિલીઝ થયેલી વેબ સિરીઝ હેપ્પીલી નેવર આફ્ટર વેબ સિરીઝમાં તેઓ સાથે જોવા મળ્યા હતા અને હિતુ કનોડિયા અને મોના થિમ્બાની આ ગુજરાતી વેબ સિરીઝ ઓહો ગુજરાતી પ્લેટફોર્મ ઉપર સ્ટ્રીમિંગ કરવામાં આવી હતી. આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ લોકપ્રિય જોડી હિતુ કનોડિયા અને મોના થિમ્બા આ બંને આટલી ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી.